જય જવાન જય કિસાન. આજે આપણે છીએ એક ખેડૂતના ત્યાં, જે યુવાન છે અને એમણે 35 વીઘામાં મિક્સ ખેતી કરી છે. મિક્સ એટલે એમણે બાગાયત પણ કરી છે, તંબાકુ પણ વાવી છે, રાયડો પણ વાવ્યો છે, એમ અલગ અલગ ખેતી કરીને એમણે એક આયોજનબંધ ખેતી કરી છે. તો આપણે એમની સાથે વાત કરીશું કે એમણે કેવી પ્રકારની ખેતી કરી છે અને કયા શું છે, શું કેવું છે એમનું. તમારું નામ? નામ છે લાલભાઈ ચમનભાઈ પટેલ. ગામનું નામ? ગામ છે વણોદ, તાલુકો દસેડા, જિલ્લો સુરેન્દ્રનગર. તમારી ઉંમર કેટલી હશે? ઉંમર 41 વર્ષ. 41 વર્ષ. અને કેટલા વીઘા જમીન? જમીન 35 વીઘા. આખો પટ્ટો 35 વીઘાનો છે. અને કઈ કઈ ખેતી કરો છો આમાં? ખેતીમાં તો બીટી વાવ્યો છે, અજમો વાયેલો છે, એરંડા વાયેલા છે, તુવેર વાયેલી છે, તમાકુ કરેલી છે અને બાગાયતમાં લીંબુ. બાગાયતમાં લીંબુ છે. બરાબર. અને કેટલા વર્ષથી લીંબુ આવે? લીંબુ 2 વર્ષથી. અને તમારું ઝાડ કેટલા વર્ષનું છે? આવ્યું ઝાડ 5 વર્ષ ઉપરનું છે. બરાબર. 5 વર્ષ ઉપર થઈ ગયા એટલે 2 વર્ષની તમે આવક લીધી હશે. આવક કેવું રહે છે? આવકમાં? આવકમાં સારું રહે છે. અને ઝાડથી ઝાડનું ડિસ્ટન્સ શું રાખો છો તમે? બે ઝાડ વચ્ચેનું 23x23નું છે. 23x23નું ડિસ્ટન્સ રાખે છે. લીંબુમાં એક તો 2-3 વર્ષ સુધી ને સાચવવો બહુ પડે. નાનો છોડ હોય તો મોટા થયા પછી વાંધો નથી. અને આને કોઈ ખાવાનું કે બીજું ત્રીજું કોઈ માથાકૂટ નથી. નહીં પોઆટ કે કોઈ રોજડું કે બીજું કોઈ જાનવર કોઈ બગાડે નુકસાન ના કરે. એટલે 12 મહિના આવે કે 2 વર્ષે 2 વખત આવે? 12 મહિના આવે, પણ 12 મહિના નહીં લાવવાના. એવું છે? 12 મહિના લાવો એટલે છોડ થાકી જાય. લઈને એક જ ઉનાળામાં એક જ ટાઈમ લાવવાના. હા, ઉનાળામાં જરૂર પણ વધારે પડે. ભાવે ભાવ ને બધું સારું રહે એમ. દેશી ખાતર ને એવું આપીએ છીએ. એટલે તમે દેશી ઢોરા રાખો છો ઘરે? ઢોરા ઘરે છે. બરાબર. જૈવિક ઢોરા રાખવા પડશે તો જ ખેતીમાં તમને ફાયદો થશે. બરાબર. કેટલી ભેંસો ને એવું રાખો છો? ભેંસો છે. બરાબર. એટલે ચોખ્ખું ખાવાનું? ચોખ્ખું ખાવાનું. લીંબુ ઉગી તો ગયા છે, પણ તમે લીંબુ વેચો છો ક્યાં? લીંબુ માર્કેટમાં લઈ જવા પડે. બોચરાજી કે બોચરાજી લઈ જવા પડે? બોચરાજી વેચે. કાં મહેસાણા લઈ જવા પડે, કાં પછી રિટેલમાં ફેરી મારવી પડે. ફેરી મારવી પડે ગામડે ગામડે જઈને? ગામડે ગામડે જઈને. પણ ફાયદો હું તો એમ કહું છું કે ગામડે ગામડે જઈને જ મળતો હશે. હા, ફાયદો ગામડે ગામડે જઈને વેચો અને હોલસેલ વેચો તો થોડોક ફાયદો રહે એમાં. અત્યારે શું ભાવ છે? અત્યારે હાલ 180-200 રૂપિયા જેવો હશે લીંબુનો ભાવ. બરાબર. અને તમારો માલ જાય વેચવા ત્યારે શું ભાવ થઈ જાય છે? 60-70 રૂપિયા થઈ જાય ને. એવું કેમ? અત્યારે લીંબુ હોય નહીં એટલે એની માંગ વધારે. જાણે માલ નીકળે તાણે એનો ભાવ ઓછો થઈ જાય. તો તમને એવું લાગ્યું કે ખેડૂતો કદાચ હવે કોલ્ડ સ્ટોરેજ વિશે વિચારવું પડશે? વિચારવું પડે. આપણા વિસ્તારમાં ક્યાંય કોલ્ડ સ્ટોરેજ નથી? આપણા વિસ્તારમાં નથી. જરૂર ખરી કોલ્ડ સ્ટોરેજની. લાલભાઈ, આપણે આ બધા ઝાડ છે અલગ અલગ પ્રકારના તમે કર્યા છે, શું જાણાવી શકે કેટલા ઝાડ છે તમારી પાસે? આ બધા અલગ અલગ છે. દાડમ છે, અંજીર છે, ચીકુ છે, ખારેક છે, જામફળ છે. ખારેક છે? આ ખારેક છે. કેટલા વર્ષ થયા છે આને? આને 5 વર્ષ. 5 વર્ષ થઈ ગયા. ક્યારે ફળ આવશે એમાં? ફળ આવી ગયા 2 વર્ષથી ચાલુ. 2 વર્ષથી ચાલુ છે. કેવી લાગે ખારેક? ખારેક સારી લાગે. એટલે આપણી બાજુ ખારેક થાય ખરી? પણ હા, આપણી બાજુ થાય. થાય પણ તમે ખાવા માટે કે? ખાવા માટે. બરાબર. અને આ ચીકુ છે? ના, હા એ ચીકુ છે. ક્યારે વાવે? કેટલા વર્ષ થયા આને? આ ઝાડ કેટલા વર્ષ? 6 વર્ષ થયા. ઝાડને 6 વર્ષ થઈ ગયા. હા. ચીકુ ખાધા ખરા આના? ચીકુઆ ખાઈ લીધા તમે? ખાઈ લીધા. બરાબર. એટલે જુઓ, ખેડૂત કમાવા કે ખેતી કરવાની એમને એક શોખ પણ હોય છે. 1, 2, 3, 4, 5, 6 પ્રકારના ઝાડ ખાલી એમણે શોખ માટે. આ શોખ ક્યાંથી આવ્યો? આ જાણે બાગાયત કરવાનો શોખ થયો ને, તાણે એમ થયું ખાવા ઓલે બધા અલગ અલગ ઝાડ લગાવીએ આપણે ઘર માટે. બરાબર. અને લાવવાના ક્યાંથી આ બધા? આ બધા ફાર્મમાંથી જ લાવ્યા હતા. બરાબર. સુરેન્દ્રનગરથી લાવ્યા હતા, કોઈ આમ ભાવનગર બાજુથી લાવ્યા હતા, હિંમતનગર બાજુ લાવ્યા હતા. બરાબર. ફરતા ફરતા જે મળ્યું? હા, જે ફરતા ફરતા જે મળ્યું એ બાજુથી લાવ્યા. અને એના વિશે માહિતી કેવી રીતના લઈ લો? માહિતી તો અવરહવર પાયબંધ પાઈને લઈ લેવી. બરાબર. આપણી જમીનમાં થાય છે એટલે સારું કહેવાય. આપણી જમીનમાં એને ખાલી ટેસ્ટ માટે જ વાયા છે કે થાય છે કે નહીં એમ. બધા સક્સેસ છે? બધા સક્સેસ છે. ખેડૂતભાઈએ શોખ માટે અલગ અલગ પ્રકારની ખેતી કરી છે.
પણ હવે પૂછે ને એમને કે કેવું રહે છે. પહેલાં તો એમ કહો કે ડીઝલના ભાવ કેવા નડે? સારા નડે. એટલે સારા નડે કે નડે? નડે. કેવી રીતના નડે? ડીઝલ બધી રીતે નડે. હું આ ટ્રેક્ટર તમે ઘરે લાવો અને જ્યાં સુધી માર્કેટમાં માલ જાય, આકવાનું, બિયારણ, બધી રીતે વાબવામાં, બધી રીતે શરૂઆતથી અંત તમારે ડીઝલની જરૂર પડે. ડીઝલની જરૂર પડે. અને આ ભાવ પોસાય? આ ભાવ ના પોસાય. અજમો માહિતી લઈ લઈએ. અજમાની પણ કેટલા વીઘો કર્યો છે? અજમો અજમો 7 વીઘા જેવો. 7 વીઘો અજમો. કેટલું બિયારણ જોવે? બિયારણ વીઘે 500 ગ્રામ જેવું જોવે. 500 ગ્રામ વીઘે. બરાબર. અને ક્યારે વાવવાનું આને? એને દિવાળી પછી. દિવાળી પછી વાવી નાખવાનું. કેટલા પાણી જોવે આને? પાણી 6 પાણી. 6 પાણી કેવી રીતના આપવાનું? એટલે મહિને મહિને 20-20 દાડે આપવું પડે. અમુક ટેબો હોય તો એને 15-17 દાડે આપે. કાર્યતર હોય તો એને 20-25 દાડે આપે. બરાબર. જેમ સુકાય જેમ એનું ભેજનું વાતાવરણ, ભેજનું વાતાવરણ જોવાનું ગોળાવે એવું આપે. બરાબર. દવા બવા કંઈ છાંટવાની? ના, દવા બવા એવું નથી. અમે દવાને છાંટવાની હતી તો ખર્ચો ઓછો હશે. એમાં ખર્ચો માપે છે. માપે ખાલી પાણીનો ને પાણીનો ને ખાતર ને એવું બધું આવે ને? ખાતર આવે, નિંદામણ આવે, ખાતર આવે. નિંદામણ 2-3 રાખવું પડે. ક્યારે વઢાય? ક્યારે આને? આ વઢાશે 20-25 દાડા પછી. હવે 20-25 દિવસ પછી વઢાઈ જશે. કેટલો થશે અંદાજે? અંદાજે લગભગ 10-15 મણ જેવો થવો નીકળવો જોઈએ. વીઘે વીઘે. બરાબર. વીઘે 15 મણ, 10-15 મણની ગણતરી છે. અત્યારે શું ભાવ ચાલે છે? અત્યારે ભાવ હશે એનો 3,350 જેવો. આજે આપણે મળ્યા વડોદના ખેડૂતોને. અમારા ભાઈએ જેમ કીધું 35 વીઘામાં એમણે અલગ અલગ પ્રકારની ખેતી કરી છે, અખતરા કરે છે. હું તો દરેક ખેડૂતને કહું છું કે દરેક પ્રકારના ફળ એક એક છોડ તો વાવી જુઓ તમારા ખેતરમાં. તમારે ખાવા તો કામ આવશે, બીજાને તો ભૂલી જાઓ. તમારે તો ખાવા થશે, જમીન તમારી છે, ખેતી તો કરો જ છો, રોજ ખેતર જાઓ છો. તો દરેક ખૂણામાં એક ખાલી જગ્યા પડી હોય ત્યાં એક ફળનું ઝાડ રોપી નાખો, છોડ મળે એટલે. ડીઝલ તો ભગવાન બધાને નડે છે. ટ્રેક્ટર ખેતીની ચાલુ કરે, સિઝનની શરૂઆત એટલે ટ્રેક્ટર ચાલુ થાય એમનું, અને પાક છેલ્લે વેચવા જાય ત્યાં સુધી એમને ટ્રેક્ટરની જરૂર પડે. ડીઝલ વપરાય છે, થોડી તો રાહત આપો. મફત નથી લેવું, ફરીથી કહું છું. 70 રૂપિયા સુધી ખેડૂતોને ડીઝલ પોસાય છે, 100 નથી પોસાતું. ડીઝલ સૌથી વધારે ખેતીમાં વપરાય છે. વિચારી જુઓ. બાકી તમારું તો તમારી સામે કાંઈ થાય એવું તો છે નહીં, તમને કાંઈ કહેવાય એવું પણ નથી. બોલો, આ સાથે જય જવાન, જય કિસાન. ફરી મળીશું.